ચંદ્રા પટેલ ને આજે આપણે ભણવા સિવાયની વાત કરીશું, એટલે ભણવાને યાદ કેવી રીતે રાખવાનું ભણવાનું એની વાત કરીશું, અને ખાસ કરીને ગણિત એટલે કે મેથ્સની. એટલે આજે આપણે છે ને મેથ્સની મજા માણવાની છે, ફન ફેક્ટ્સ જાણવાના છે, એટલે એના યાદ કેવી રીતે રખાય એની યુક્તિઓ શીખીશું આપણે. અને આજે આપણે કયો ટોપિક લઈશું તો એ છે વર્ગ અને વર્ગમૂળ, સ્ક્વેર્સ એન્ડ સ્ક્વેર રૂટ્સ. આપણે જોઈએ કે 0, 1, 4, 9, 16, 25, 36, 49 એ બધા 0, 1, 2, 3, 4, 5, 6, 7 ના વર્ગ છે. 0, 1, 4, 9, 16, 25, 36 એન્ડ 49 આર રિસ્પેક્ટિવ સ્ક્વેર્સ ઓફ 0, 1, 2, 3, 4, 5, 6, 7 એન્ડ સો ઓન. તો સૌથી પહેલા જાણવા જેવી વસ્તુ વર્ગ માટેની કે કોઈ બી સંખ્યાના વર્ગમાં 1, 3, 5, 7, 9 એટલે એકી સંખ્યા નો વધારો થાય છે, એટલે સ્ક્વેર્સ ઓફ નંબર્સ આર ઇન્ક્રીઝ બાય 1, 3, 5, 7, 9, 11, 13 એન્ડ સો ઓન, ધેટ આર ઓડ નંબર્સ. તો હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો શૂન્યનો વર્ગ 0 થાય ને 1નો વર્ગ 1 થાય. તો 1ના વર્ગમાંથી 0નો વર્ગનો તફાવત કરીએ તો જવાબ શું આવે? 1. એવી જ રીતે 2ના વર્ગ માંથી 1નો વર્ગ કાઢીએ એટલે 2નો વર્ગ એટલે કે 4, અને એમાંથી 1નો વર્ગ કાઢીએ એટલે કે 4 માઇનસ 1 તો 3. એવી જ રીતે 3નો વર્ગ માઇનસ 2નો વર્ગ એટલે કે 9 માઇનસ 4 તો 5. તો વધ્યા ને, 1નો વર્ગ વધે છે 1થી, પછી એનાથી 2નો વર્ગ વધ્યો તો 3થી, 3નો 5થી, એવી રીતે આગળ 7, 9, 11, 13. એટલે સી, સ્ક્વેર ઓફ 1 માઇનસ સ્ક્વેર ઓફ 0 ઇઝ 1, સ્ક્વેર ઓફ 2 માઇનસ સ્ક્વેર ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 4 માઇનસ 1 ઇક્વલ્સ ટુ 3. એવી જ રીતે સ્ક્વેર ઓફ 3 માઇનસ સ્ક્વેર ઓફ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 9 માઇનસ 4 ઇક્વલ્સ ટુ 5. એટલે દરેક નંબરના સ્ક્વેર્સ ઓડ નંબર્સ થી ઇન્ક્રીઝ થાય છે, 1, 3, 5, 7 એન્ડ 9. હવે બીજો ફન ફેક્ટ જોઈએ, બીજી જાણવા જેવી વસ્તુ કે એકી સંખ્યાનો વર્ગ એ એકી સંખ્યા જ હશે અને બેકી સંખ્યાનો વર્ગ એ બેકી સંખ્યા જ હશે. એટલે કે સ્ક્વેર ઓફ એન ઓડ નંબર વિલ બી એન ઓડ નંબર એન્ડ સ્ક્વેર ઓફ એન ઇવન નંબર વિલ બી એન ઇવન નંબર. હવે જો એક એકી સંખ્યા છે તો એનો વર્ગ કેટલો થાય? 1. તો એ શું છે? આપણી એકી સંખ્યા. 2નો વર્ગ 4, તો 2 અને 4 બંને બેકી સંખ્યા છે. 3 અને 9 એકી સંખ્યા છે, તો 3નો વર્ગ 9 છે તો બંને એકી સંખ્યા જ છે. 4નો વર્ગ 16 છે તો 4 અને 16 બંને બેકી સંખ્યા છે. 1 સ્ક્વેર ઇઝ 1, બોથ આર ઓડ નંબર્સ. 2નો સ્ક્વેર 4, 2 અને 4 બંને ઓડ ઇવન નંબર્સ છે. 3નો સ્ક્વેર 9, તો 3 અને 9 બંને ઓડ નંબર્સ છે. આવી રીતે કોઈ પણ સંખ્યા કોઈ બી નંબર્સ માટે ચેક કરી લેજો, હંમેશા આ જ હશે કે એકી સંખ્યાનો વર્ગ એ એકી સંખ્યા હશે ને બેકી સંખ્યાનો વર્ગ એ બેકી સંખ્યા, એટલે ઓડ નંબર્સનો સ્ક્વેર ઓડ ને ઇવન નંબરનો સ્ક્વેર ઇવન. હવે આપણે ત્રીજું ફન ફેક્ટ જોઈએ તો કોઈ બી સંખ્યાના એકમના સ્થાનમાં 2, 3, 7, 8, 0 અને 0 ને 5 હોય તો તે કોઈ સંખ્યાનો વર્ગ હોઈ શકે નહીં. એટલે કે વેન નંબર્સ આર એન્ડિંગ વિથ 2, 3, 7, 8, 0 એન્ડ 5 દે વુડ નોટ બી સ્ક્વેર્સ ઓફ એની નંબર્સ. હવે આના આપવા દો, આના એક્સેપ્શન શું છે? 0, 0 અને 25. 25 એ 5નો વર્ગ હોઈ શકે છત કેમ? કારણ કે છેલ્લે ભલે 5 છે પણ એ 5નો વર્ગ છે 25 ને. 0, 0, 100 જોઈ લઈએ તો 100 એ 10નો વર્ગ છે. એક્સેપ્શન્સ આર 0, 0 એન્ડ 25. ધો 25 એન્ડ્સ વિથ 5, ઇટ ઇઝ ઇન સ્ક્વેર ઓફ 25 એન્ડ 0, 0, 100, ઇટ ઇઝ સ્ક્વેર ઓફ 10. તો આ ફેક્ટનું એક્ઝામ્પલ જોઈએ તો 12, 23, 17, 18, 15 એ કોઈ બી સંખ્યાના વર્ગ નથી, એ ખાસ જોવાનું છે. આના પછીનો આજનું આપણું ચોથું ફન ફેક્ટ, અનુક્રમિક સંખ્યાઓના વર્ગનો તફાવત એ બંને સંખ્યાના સરવાળા જેટલો હોય છે, એટલે સ્ક્વેર્સ ઓફ કન્સિક્યુટિવ નંબર્સ ડિફર બાય સમ ઓફ ધેટ નંબર્સ. હવે આ કઈ રીતે ખબર પડે? તો એક્ઝામ્પલ જોઈએ તો 25નો વર્ગ કેટલો થાય? 625. અને 26નો વર્ગ એટલે કે 26નો સ્ક્વેર 676 થાય. તો 26ના વર્ગમાંથી 25ના વર્ગનો તફાવત કરીએ તો શું થાય? 676 માઇનસ 625
એટલે આપણને જવાબ શું મળે? 51. ને 51 શું છે? 25 અને 26 નો સરવાળો. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ તો 3 નો વર્ગ થાય 9 અને 4 નો વર્ગ થાય 16. તો 4 ના વર્ગમાંથી 3 નો વર્ગ બાદ કરીએ તો શું થાય? 16 માઇનસ 9 એટલે કે 7 મળે. અને 7 શું છે? 3 અને 4 નો સરવાળો. એક્ઝામ્પલ્સ જોઈએ તો 25 નો સ્ક્વેર છે 625 અને 26 નો સ્ક્વેર છે 676. તો 26 સ્ક્વેર માઇનસ 25 સ્ક્વેર એટલે શું થાય? 676 માઇનસ 625 તો એ કોના ઇક્વલ છે? 51 ના. અને 51 એ શું છે? સમ ઓફ 25 એન્ડ 26. એવી જ રીતે 3 નો સ્ક્વેર છે 9 અને 4 નો સ્ક્વેર છે 16. તો 4 સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર એટલે 16 માઇનસ 9 એટલે શું થાય? 7. અને 7 ઇઝ સમ ઓફ 4 એન્ડ 3. આ અહીંયા જે એક્ઝામ્પલ કે ઉદાહરણો આપ્યા છે એના પર લિમિટ નથી થતા. તમે કોઈ પણ સંખ્યા માટે જોઈ શકો. કોઈ બી બે સંખ્યા લેજો, બંનેના વર્ગ કાઢજો અને બંનેનો તફાવત જોજો. તો એ બંનેનો તફાવત એ બે સંખ્યાના સરવાળા જેટલો જ હશે. એક્ઝામ્પલ્સમાં આપ્યું છે એટલા નંબર્સ પર આ લિમિટેડ નથી, કોઈ પણ નંબર્સ પર આ એપ્લિકેબલ છે. ફન ફેક્ટ નંબર 5. જો કોઈ સંખ્યાના વર્ગના એકમના સ્થાનમાં 1 હોય તો તેના વર્ગમૂળના એકમના સ્થાનમાં 1 અથવા 9 હશે. જો કોઈ સંખ્યાના વર્ગના એકમના સ્થાનમાં 1 હશે ને તો તેના વર્ગમૂળના એકમના સ્થાનમાં 1 અથવા 9 હશે. જો તેના વર્ગના એકમના સ્થાનમાં 4 હશે તો તેના વર્ગમૂળના એકમના સ્થાનમાં 2 અથવા 8 હશે. જો 6 હશે વર્ગના એકમના સ્થાનમાં તો તેના વર્ગમૂળના સ્થાનમાં 4 અથવા 6 હશે. અને જો 9 હશે જો વર્ગના એકમના સ્થાનમાં તો તેના વર્ગમૂળના એકમના સ્થાનમાં 3 અથવા 7 હશે. ઇફ પરફેક્ટ સ્ક્વેર એન્ડ્સ ઇન 1, એટલે કે પરફેક્ટ સ્ક્વેરની 1 પ્લેસમાં 1 છે તો તેના સ્ક્વેર રૂટની 1 પ્લેસમાં 1 ઓર 9 હશે. જો પરફેક્ટ સ્ક્વેરના 1 પ્લેસમાં 4 છે તો તેના સ્ક્વેર રૂટમાં 1 પ્લેસમાં 2 ઓર 8 હશે. જો 6 હશે તો તેના સ્ક્વેર રૂટના 1 પ્લેસમાં 4 ઓર 6 હશે. અને 9 હશે તો સ્ક્વેર રૂટના 1 પ્લેસમાં 3 ઓર 7 હશે. આના એક્ઝામ્પલ્સ તમે ચેક કરજો, તમે વેરીફાઈ કરજો કે આ સાચું છે કે નહીં. આજના માટે ફન ફેક્ટ્સ આટલા જ. આઈ હોપ કે તમને વર્ગ અને વર્ગમૂળ એટલે કે સ્ક્વેર અને સ્ક્વેર રૂટ્સને મેમોરાઈઝ કે યાદ કરવા માટે આ તમને કામ લાગશે. આજના માટે આટલું જ. થેન્ક યુ.